सब्सक्राइब करो आ चैनल ने शूट कर जाए बराबर मिस्टर भारद्वाज मिस्टर सेवक नी सामे पुरावा छे तो पण तमने लागे छे के छूटी जशे सेवक साहब ना नाम मत सेवा छे अने जेना नाम मत सेवा होए एने मेवानी ना पड़ी होए आई हैव फुल फेथ इन आवर ज्यूडिशियरी सिस्टम आई एम श्योर अपनी पब्लिक ना सपोर्ट थी अने न्यायाधीशों ने सूझबूझ थी आ केस नो निवाड़ो जरूर निकलशे नाउ एक्सक्यूज मी प्लीज थैंक यू બધા સ્ક્રિપ્ટેડ જ બોલે છે છોડ યાર છૂટક શૂટ કરી લેજે ક્યાં જાય છે આવું છે યોર ઓનર ધ્યાનથી જો આ લાશ ને લાશ અરે આ તો ફ્રિજ છે યોર રાઈટ આ લાશ છે એક એવા ફ્રિજની જે કાલ સુધી જીવતું હતું એના માલિકે પોતાના બાળકો કુકુ લુલુ મિંકુ ચિંકુ રિંકુ ચીકુ ખમ્મા ખમ્માને ભૂખ્યા રાખીને પોતાની પર્સનલ રિક્વાયરમેન્ટ્સ નું બલિદાન આપીને બે વર્ષ સુધી તમે નોટ કરજો બે વર્ષ સુધી એક નું એક જાંગ્યો પહેરીને ત્યારે જઈને ઇન્સ્ટોલમેન્ટ ઉપર અપ્રેજ કરી દેલું હેલો અરે સાંભળ એક જબરદસ્ત કેસ ચાલી રહ્યો છે જલ્દી આવ અહીંયા ક્યાં અરે કોર્ટ રૂમ પાસે જલ્દી આવ આયો આયો અ ફ્રિજ મારા ક્લાયન્ટના ઘરમાં આવાથી એક નવી તરંગ લહેરાઈ ગઈલી ત્યારે એના નવ નવ બાળકો ઉકળતી ગરમીમાં સ્કૂલેથી આવતા તો એક પછી એક આ ફ્રિજના અંદર ઠંડક માટે ગોઠવાઈ જતા આ ફ્રિજને લીધે મારા ક્લાયન્ટના ઘરમાં રોજ ખાવાનું બનાવવાની મુશ્કેલીઓથી છુટકારો મળી ગયેલો બધું ખાવાનું એક સાથે બનાવીને આ ફ્રિજના અંદર ભરી દેતા પછી કાઢીને ગરમ કરીને ખાતા વધેલા ભાતથી બે દિવસ પહેલાના રીંગણાના શાક સુધી અરે ઢોસાના ખીરાથી ચીમડાઈ ગયેલી ભાજી સુધીની રક્ષા આ ફ્રિજ કરજો તું મિલોટ આ ફ્રિજ મારા ક્લાયન્ટ નહીં પણ એમના આડોશી બધા માટે એક વરદાન બની ગયેલું આ ફ્રિજ એમની લક્ઝરી નહીં જરૂરિયાત છે મિલોટ જરૂરિયાત છે અરે પણ તમારે જોઈએ છે શું પૈસા એટલે મારી પાસેથી નહીં વિદ્યુત કંપની વાળા પાસેથી ફટકારો વિદ્યુત કંપનીને નોટિસ ફટકારો થેન્ક યુ મિલોર્ડ મારે તારી બિલકુલ વાત સાંભળી નથી એક્સક્યુઝ મી પ્લીઝ જલ્દી આ રિપોર્ટ તૈયાર કરો હા સાંભળો અરે નો 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 નેવર નો બિલકુલ નહીં મારે તારી એક પણ વાત સાંભળી નથી હું તમને કહી રહી છું આ એટલી જ સેન્સેશનલ ન્યૂઝ છે જેટલી તમારા ઓલા પોલિટિશિયનની વિચારો આ છે બ્રેકિંગ ન્યૂઝ ઓફ ધ વીક ટીઆરપી આમ ઉપર જશે આવા ન્યૂઝ આપવાથી ટીઆરપી વધશે નહીં પણ મારું બીપી વધી જશે ધીસ ઇઝ નોનસેન્સ સર ક્યારે તમારો ભરોસો કરો આ ન્યૂઝ થી ટીઆરપી ના વધે ને તો આપણે જોબ મૂકી દેવી નહીં મૂકી દે અરે સમજતી નથી રિપોર્ટર થયા એટલે ગમે તે કરવાનું ગમે તે આપવાનું સર નો સર્વર યુ આર ફાયર્ડ ફાયર્ડ યસ અરે આઈ એમ ટાયર્ડ જ્યારે જોઈએ ત્યારે જેવી તેવી ન્યૂઝ ચલાવવાની ક્યારે કોઈ ભૂતની ન્યૂઝ તો ક્યારે કોઈ બાબાના જેલના કાંડની ન્યૂઝ ક્યારે કોઈ એક્ટરના ખરેલા વારની ન્યૂઝ તો ક્યારે એના ટકલા પર લગાવવાના તેલની ન્યૂઝ મસાલા 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 ન્યૂઝ અરે કામ કરો તમે મસાલા ન્યૂઝ ચલાવવા કરતા મસાલાની દુકાન ચલાવો આઈ એમ ડન વિથ ધીસ આઈ ડોન્ટ નીડ ધીસ જોબ આઈ ડોન્ટ વોન્ટ યુ બાય એક મિનિટ પહેલા રિપોર્ટ મૂકતી જા ધીસ ઇઝ કંપની પ્રોપર્ટી આલે મને તો કઈ ગણતું જ નથી તો કોર્ટના હુકમથી આ કેસની ઇન્ક્વાયરી જલ્દી થાય તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે હાલમાં સૌ કોઈની નજર આ કેસ પર છે આ કેસના લીધે વીજ કંપનીની ચિંતામાં વધારો થયો છે હાલમાં તો લોકોની જાગૃતિ આ કેસના કારણે વકીલ સાહેબ છેતરપિંડીના કેસ હાથમાં લો છો કે નહીં 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 મામા હું તો બસ 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 હું પહેલેથી તારો મામો જ છું ફરીથી તું મને મામો નહીં બનાવશો અને તું એક્ટર બનવા નીકળ્યો હતો ને મામા એ દિવસે તમે જ કીધેલું ને કે વકીલ પણ જજ સામે એક્ટિંગ જ કરે છે અને જો પાપાને પણ તો આ જ જોઈએ છે અરે પણ બસ તો પછી અરે વકીલ સાહેબ તમે ખરા વકીલ છો તમે તો લોકો પૈસા માટે લડે પણ તમે તો ન્યાય માટે લડો છો બેટા
અઠવાડિયું થઈ ગયું આ ગીઝર બંધ થયે. ઠંડીમાં ઠંડા પાણીથી તૂટવાઈ ગયો છું. મને ગીઝર જોઈએ. હું છું ને. ચાલો બધા એક મિનિટ ભણિયા. તારી આ રીત ખોટી કહેવાય, પણ તું કામ બરાબર કરી રહ્યો છે બેટા. ક્યાંય પણ અટવાય ને ક્યાંય પણ, તારા મામાને યાદ કરજે. ચાલ દીકરા. થેન્ક યુ મામા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે ભાઈ ચાલો 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 બધા ચાલો ચાલો આવો મારી સાથે. યોર ઓનર, આ લાશોનો ઢગલો જોયો છે? આઈ ઓબ્જેક્ટ યોર ઓનર, આ તો ઘેલા વેડા છે. મારા પ્રિય મિત્ર કોર્ટને ગાંડી કરી રહ્યા છે. લોયર છો અને સાચું બોલ્યા? મિલોર્ડ, મારા મિત્ર સાચું જ બોલ્યા. આપણે બધા ઘેલા જ છીએ કે વીજળીની ફ્લક્ચ્યુએશન આપણે સહન કરવાની, એમાં ને એમાં આપણી કિંમતી વસ્તુઓનું નુકસાન થાય એ પણ આપણે જ ભોગવવાનું. કેમ? અને માણસ પોતાની તકલીફ લઈને જાય તો ક્યાં જાય? વીજળીની ઓફિસ જ્યાં તમે કોલ કરો તો મરતા મરતા તો ફોન ઉપાડે છે, અને એકવાર ઉપાડે તો એરિયાનું નામ, ઘરનું નામ, ઘરમાં કેટલા રૂમ છે, કેટલા લોકો છે, કેટલી ખુરશીઓ છે, કેટલા ટેબલ છે, કેટલા પગથિયા છે, અને ખબર નહીં કેટલું બધું. અને આટલા બધાના માટે તમને શું મળે? એક કમ્પ્લેન નંબર, એક કમ્પ્લેન નંબર. અને એ કમ્પ્લેન નંબરના આધારે તમે કોલ કરતા રહો. એ રોજ તમને એ જ કહેશે કે હલો, તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, તમારી કમ્પ્લેન રજીસ્ટર્ડ છે. અરે કહું ત્યાંથી સોલ્વ કરશે. ઓર્ડર, ઓર્ડર. મિસ્ટર જીગર, બોલો ક્યાંથી થઈ જશે? આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. હે, મારા પ્રશ્નને ઓબ્જેક્ટ કરે છે? ના ના, તો ટાઈમિંગ જરા લેટ થઈ ગયો. યુ શુડ બી હેલ્ડ ઇન કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. ના ના, કોઈ રીત છે કોર્ટ સાથે વાત કરવાની? આ ભાઈ મુદ્દા પર આવતા જ નથી, કોર્ટનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. હું તો કહું છું આ કેસ જ ડિસમિસ કરી નાખવો જોઈએ, કારણ કે એમની પાસે કહેવાને કોઈ વાત જ નથી. અરે કહેવું તો ઘણું બધું છે. કાલે આ કોર્ટમાં એ કમ્પ્લેનન્ટ હતો, આજે આખું કોર્ટ ભરાઈ ગયું છે. કારણ કે આ પ્રોબ્લેમ એક માણસની નથી, આ પ્રોબ્લેમ બધાની જ છે. અને જો બધા વારાફરતી કમ્પ્લેન કરશે ને તો વર્ષોના વર્ષો વીતી જશે, પણ આ કોર્ટ કેસ ચાલુનું ચાલુ જ રહેશે. અને પછી મારા મિત્ર કહેશે કે તમે કોર્ટનું ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. મિલોર્ડ, જેની કોઈ નથી સાંભળતું ને એની કોર્ટ સાંભળે છે. જીગર, તારીખ આપું છું, અને હા, તમે તૈયારી કરીને આપજો. શું ગેરંટી છે કે જ્યારે આ ન્યૂઝ ટીવીમાં આવશે ત્યારે ઇલેક્ટ્રિસિટી હશે? થેન્ક યુ. અરે જો તો ખરી, વીજળી વાળા પર મોટો કેસ થયો છે. કોઈની નજર આ કેસ પર છે. કોર્ટમાંથી સમન્સ આવ્યા છે. એના લીધે વીજ કંપનીની ચિંતામાં વધારો થયો છે. હાલમાં તો લોકોની જાગૃતિ આ કેસના કારણે વધી છે. અચ્છા, ત્યારે જોવાનું એ છે કે મારો બેટો દોષી. હેલો કિંજલ. મિસ્ટર દોશી, મારી ન્યૂઝના લીધે મને બહાર કરીને હવે મારી જ ન્યૂઝ ચલાવો છો? અરે તારા ન્યૂઝથી તો મારી ટીઆરપી વધી ગઈ છે, અને એના માટે થેન્ક યુ સો મચ. અરે તારા થેન્ક યુ નું વાળતું ભૂંગડું. અરે કિંજલ, તને તારા એન્કરની પ્રોફાઇલ સાથે પણ કોઈ મતલબ નથી. તમે બધા મતલબી છો. કિંજલ, બી પ્રોફેશનલ. મમ્મી, હું ન્યૂઝ રિપોર્ટર બની ગઈ. હલો, હા બોલ. અરે કોઈ બીજી ડેટ લઈ લે ને, કહી દે હું બીમાર છું. અમુક યોર ઓનર, વકીલ સાહેબની તબિયત ખરાબ હોવાના કારણે તે નથી આવી શકે. કે જો આવતી કોઈ ડેટ મળી જાય. ઓબ્જેક્ટ મી લોર્ડ, વકીલ સાહેબની તબિયત ની એમની દાનત ખરાબ હોવાના લીધે નથી આવ્યા. અને આ કેટલી તારીખોથી વર્તાઈ રહ્યું છે? અહીંયા અલકો ન્યાય માંગવા આવે છે કે તારીખ જતી. બહુ મિલા ડ્રામા કરે છે. આવતા એક કલાકમાં જો કોઈ ડિફેન્સ માટે નથી આવતું તો હું મારું જજમેન્ટ સંભળાવી દઈશ. હેલો. હા સર, અહીંયા તો કરંટ છે, અંદર સુધી પહોંચી ગયો છે. અરે ચિંતા ના કરો, હું આવું છું. ડોન્ટ વરી. હા સર. યા.
વકીલ સાહેબ આરામ થઈ ગયો? જજ સાહેબ, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી કે હું આટલા દિવસ આવી ન શક્યો. ઇનફેક્ટ તમે કહ્યું હતું ને કે તૈયારી કરીને આવજો, એટલે હું તૈયારી કરતો હતો, એટલે સોરી ફોર ધેટ. તો એ સંશોધન પરથી હું એ તારણ પર પહોંચ્યો છું કે મારા પ્રિય મિત્ર વકીલ સાહેબ એકદમ સાચા છે. યસ, એમના ક્લાયન્ટના નુકસાનનું વળતર એમને મળવું જ જોઈએ, એમની કમ્પન્સેશન 100% મળવું જોઈએ, પણ વિદ્યુત વીજળી લિમિટેડ તરફથી નહીં, પણ આવો નકામો અને વાહિયાત પ્રોડક્ટ બનાવતી કંપની તરફથી. વીજળીનો નાનો સરખો ઝટકો પણ સહન નથી કરી શકતો, અને એ માટે હું મારા વકીલ સાહેબને પૂરેપૂરો સપોર્ટ કરું છું. થેન્ક યુ. યોર આર્ગ્યુમેન્ટ. યોર ઓનર, અગર આજે વકીલ સાહેબ મરી જાય તો? આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ, ધીસ ઇઝ રિયલી નોનસેન્સ. નોનસેન્સ ને આ છે, વકીલ સાહેબ અગર આજે કોર્ટ પત્યા પછી હું તમને ગોળી મારી દઉં અને તમે મરી જાઓ તો તમારી ફેમિલીએ શું કરવું જોઈએ? આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ, ઇટ્સ ઇરરિલેવન્ટ. ઓબ્જેક્શન ઓવરરુલ. થેન્ક યુ મી લોર્ડ. બોલો સાહેબ, શું કરવું જોઈએ? એને તમારા પર કેસ ઠોકી દેવો જોઈએ. એક્ઝેક્ટલી. કેમ, લોયરને જન્મ આપવા વાળા મા બાપ ઉપર નહીં? આ ઓબ્જેક્ટ મિલોર્ડ, આ શું માંડ્યું છે? આમણે માંડ્યું તો તમે છે, જે કહો છો મારવા વાળા કરતા બનાવવા વાળા ઉપર કેસ કરી દો. એક મિલોર્ડ, આ વોરંટી કાર્ડ છે એક એવી કંપનીનું જે બહુ જ રિલાયબલ અને બધા હોમ એપ્લાયન્સીસ બનાવે છે. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે વીજળીના ફ્લક્ચ્યુએશનને લીધે કોઈ પણ નુકસાન થાય તો એમની જવાબદારી નથી, જ્યારે આ વીજળીના બિલ ઉપર એવું કંઈ પણ નથી લખ્યું. અને પાછી ધમકીઓ તો મળતી જ હોય છે, વીજળીનું બિલ નહીં ભરો તો ગુનો નોંધાશે, વીજળીની ચોરી કરશો તો તમે જેલ જશો, પણ વીજળીના કારણે અગર લોકોના સાધનો બગડે તો એની ભરપાઈ કોણ કરશે? મિલોર્ડ, કોણ કરશે? ધેટ્સ ઓલ મિલોર્ડ. વીજળીનો કેસ લઈને તું જે તારને અડ્યો છે ને, એવો ઝટકો લાગશે કે ઝટકવાનું ભૂલી જશે. વિદ્યુત ડિપાર્ટમેન્ટને કહો કે લોકોને થયેલા નુકસાનનું પાયે પાય ભરપાઈ કરે, અને હા, કોર્ટની વોર્નિંગ પછી પણ જો પાવરમાં ફ્લક્ચ્યુએશન આવ્યું તો પાવર કટ. જીગર, શું સમજે છે તું તારી જાતને યાર? શું થયું? હું ક્યાં ની તને બૂમો પાડું છું યાર, તારા કેસ ની ફર્સ્ટ રિપોર્ટ મેં બનાવી હતી. મેં તારે બીજી નથી બનાવવાની. કેમેરો ક્યાં છે તારો? ચલ. ક્યાં? ચલ. કેવી લાગી જગ્યા? જગ્યા સારી છે, પણ એક્ચ્યુઅલી છે ને મને મોડું થઈ જશે. છો ને યાર, ઇટ્સ ટાઈમ ટુ સેલિબ્રેટ. કોઈ અપના રેગ્યુલર હેંગઓવર. અરે ઘરે તો રોજ જલ્દી જાય છે, આજે મારા માટે લેટ જા. ઓ હા, એન્ડ કોંગ્રેટ્સ ટુ યુ ટુ. મારે લીધે તારી નોકરી ગઈ હોત. જતી જ રહેતી, પણ તારા લીધે પાછી પણ આવી ગઈ. એન્ડ આઈ એમ સો હેપી કે મારી કરેલી કોઈ પ્રોપર ન્યૂઝ આટલી બધી ચાલી. તો હવે વોટ્સ નેક્સ્ટ? પ્લાન શું છે તારો? મારો શેર. હા, વોટ શેર? અરે મેં તારી રિપોર્ટ બનાવી, તને ન્યૂઝમાં નાખ્યો, તને આટલો બધો ફેમસ કર્યો, મારો શેર તો બનશે ને? તારો કેસ લેવાનો.
હે માતાજી, હું જે કંઈ પણ કરી રહ્યો છું એમાં મારો પોતાનો કોઈ સ્વાર્થ નથી. મારી મદદ કરતા રહેજો અને મારા લીધે મમ્મી પપ્પાને કંઈ પણ ના થાય એનું ધ્યાન રાખજો. અને હા, બીજી એક વાત, મને કિંજલ બહુ ગમે છે. જો હું પણ એને ગમવા માંડું તો બહુ સારું. ઓ ગોડ, આ નક્કી કોઈ સંકેત છે. આ વકીલ મને ભટકાય જ જાય છે. નક્કી આ તમારો જ કોઈ સંકેત છે માં. હું જ્યાં હોઉં છું ત્યાં કિંજલ હોય જ છે. હેલો. હા, અચ્છા કાકા, પાણીની બોટલ આપો ને. કાકા, એક મને પણ આપજો. એક જ બચી છે. પેલા મેં માગ્યું, મને આપો. પૈસા મેં પહેલા આપ્યા છે, મને આપો. પણ પાણી તો મેં માગ્યું ને. તો પૈસા પણ પહેલા અપાય ને. પેલા માગે એને મળે. કાકા, મને તરસ વધારે લાગી છે, મને આપો. તમે બંને અડધી અડધી લઈ લો. હું શું કામ અડધી કરું? એટલી તરસ લાગી છે તો આ રહી આટલી મોટી નદી. જા પી લે. હું શું કામ નદીમાં જઈને પીવું? તું પી. આ બોટલ હું લઈશ. હું જ લઈશ. હું જ લઈશ. અરે અરે અરે, શું થયું? અરે કિંજલ, તું અહીં શું કરે છે? હું તો અહીંયા રોજ આવું છું. તું અહીંયા શું કરે છે? હું તો એ મારી સાથે આવ્યો છે. જીગર કોણ છે? હું કોણ છું એ પૂછવા વાળી તું કોણ? જીગર, આ કોણ છે? એ મારી જાનુ છે. જાનુ? હા જાનુ. પણ આ કોણ છે? હું એની ગર્લફ્રેન્ડ છું. જીગર, આ તારી ગર્લફ્રેન્ડ છે? હા હા, હું એની ગર્લફ્રેન્ડ છું. પણ તું કોણ છે? હું એની જાનુ. જાનવી, એની બેન. બેન? હા. તો પહેલા કહેવાય ને, લો પીઓ પાણી. કેટલા થયા? 40 રૂપિયા. MRP 20 અને તમે કહો છો 40? લૂંટો છો યાર. આમાં લૂંટવાનું ક્યાં આવ્યું? આ બધો સામાન મારે આખી નદી પાર કરીને અહીંયા લાવવો પડે છે. જો પુલ બની ગયો હોત તો એની લખેલી કિંમત પર તમને આપી દેત. હાલો જીગર, આ બોટ જો. હોવું ના હોવાને બરાબર હોય તો પછી શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ એ કોણ ડિસાઇડ કરશે? આજના ડિજિટલ યુગમાં બધું જ વર્ચ્યુઅલ થઈ ગયું છે. વર્ચ્યુઅલ શોપિંગ, વર્ચ્યુઅલ વેડિંગ, વર્ચ્યુઅલ મીટિંગ. જજ સાહેબ, કોર્ટની હિયરિંગ પણ હવે વર્ચ્યુઅલ જ થઈ ગઈ છે. અચ્છા. આજે હું એક એવી જગ્યાએ ઊભો છું જે નિરાશાને આસ્થા સાથે જોડે છે, જે ઈચ્છાને વરદાન સાથે જોડે છે, જે દુનિયાને દેવ સાથે જોડે છે. આજે હું એક એવા બ્રિજ ઉપર ઊભો છું જે ગામને મંદિર સાથે જોડે છે. બોટ તો દેખાય છે, પણ બ્રિજ? સાહેબ, આ બોટ પણ રિયલ છે અને આ બ્રિજ પણ. કિંજલ. યા સર. જજ સાહેબ, તમારી સામે જે પેપર્સ છે એ બ્રિજ કમ્પ્લીશનના છે. હવે આ તમે જ ડિસાઈડ કરો કે આ બ્રિજ વર્ચ્યુઅલી રિયલ છે કે રિયલી પહોંચ્યું. ઇન્ક્વાયરી બેસાડો. એક વર્ચ્યુઅલ બ્રિજના રિયલ પર્દાફાશની ન્યૂઝ માટે જોતા રહો. જીગર મજમુદાર. જનતાને જવાબ આપવો જ પડશે. જનતા જનાર્દનથી ઉપર કોઈ પણ નથી. થેન્ક યુ. સેવક સાહેબ, આમ તો કોઈને મળવા માટે નથી બોલાવતા, પણ આજે તમને પર્સનલી મળવા માટે બોલાયા છે. ચાલો.
શું લેશો? હલો સર, ચા, કોફી, ઠંડુ? હા, પાણી? એ તો ઓપ્શન જ નથી. તો પછી ઠંડુ. એ ઓપ્શન તો એક જ વારનું હતું. તો પછી કંઈ પણ નહીં સર, ચાલશે. તમારી મરજી. મિસ્ટર જીગર મજમુદાર બહુ ફેમસ થઈ ગયા છો, નહીં? સેલિબ્રિટી લોયર. ગુડ, વેરી ગુડ. સર, એ બધું આ મીડિયાના કારણથી. યા, મીડિયા ઇઝ વેરી પાવરફુલ. ઇટ કેન મેક ઓર બ્રેક એન ઇમેજ. હવે મને જોઈ લો, મારા કામ પબ્લિક સુધી આ મીડિયા જ તો પહોંચાડે છે. હા. વેલ મિસ્ટર જીગર મજમુદાર, પેલો બ્રિજનો કેસ ઓપન કરીને તમે મારું મન જીતી લીધું. યુ નો, યુ શુડ બી રિવોર્ડેડ ફોર ધેટ. થેન્ક યુ સર. સર, પણ મારો રિવોર્ડ તો જે પબ્લિક આપે તે. પબ્લિક તો રિવોર્ડ આપતા આપશે, પણ જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી આ એવોર્ડ લેવા માટે તું હયાત હોઈશ કે નહીં, એ જ પ્રશ્ન છે. સોરી સર. ઠીક છે, આ બધા કેસીસ છે ને બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. આજે જ્યારે વર્ચ્યુઅલ અને રિયલમાં ડિફરન્સ શોધવા મુશ્કેલ છે, અઘરા છે, એવી જ રીતે એની સાથે સંકળાયેલા માણસોનું પણ છે. ટ્રુ ધેટ સર. આઈલ કીપ અ નોટ ઓફ ઇટ. જો બેટા, આ કેસ પાછો ખેંચી લે, નહીં તો તું બહુ મુશ્કેલીમાં આવી જઈશ. સર, આટીએ તો થઈ જ ગઈ છે અને ન્યૂઝમાં પણ આવી ગયું છે, અને પછી સર તમે તો છો જ. હું છું જ, એટલા માટે જ તો કહું છું. ઘરમાં બેન એકલી હોય, મમ્મી પપ્પા જાત્રાએ ગયા હોય અને નવી નવી ગર્લફ્રેન્ડ હોય, ત્યારે બહુ સાચવવું પડે, બહુ સંભાળવું પડે બેટા. સાચવીને જજે, ખોટા રસ્તે જતો નહીં. રાત બહુ પડી ગઈ છે, સમજો. રસ્તામાં હડકાયેલા કૂતરાઓ કરડી જશે. શુભ રાત્રિ. રમણીક સેવક ત્યાં. મનીષ, તને ખબર છે આ દુનિયામાં શાશ્વત શું છે? સોરી સર. શાશ્વત શું છે? ઈશ્વર જ શાશ્વત છે. ખરું. અને ઈશ્વર કોને કહેવાય? સર, જેને લોકો માને અને પછી પૂજે. લોકો કોને માને? સર, જે લોકોમાં ફેમસ હોય એને માને. વેરી ગુડ. તે એક પણ ક્વેશ્ચન ઓપ્શનમાં નહીં છોડ્યો. આઈ લાઈક ધેટ. કમ. થેન્ક યુ સર. મનીષ, આ કયો માળ છે? આ 18મો. તને ઉડતા આવડે છે? સર, હું ક્યાં સુપરમેન છું કે મને ઉડતા આવડે? તું અહીંથી નીચે પડે તો મરી જ જાઉં ને સર. એટલી અકલ છે તો પેલા વકીલને સુપરમેન બનતા કોઈ નહીં રોકી શકે, સમજો? આટલો બધો ડરી કેમ ગયો? ના ના સર, એવું કઈ નથી. એટલે અરે, ઇલેક્શન તો મારે લડવાનું છે ભાઈ. રાઈટ સર. ના, એટલે એવું નથી. વેલ, બોલ, આપણા કેમ્પેનની કેવી તૈયારી ચાલે છે? બેટા, ઝુનઝુન બાબાની ડેરી ક્યાં છે? જે બધાનું ઉત્થાન કરે છે એ. હા, એ જ. દાદા, તમને આવું મારે એમની ક્યાં જરૂર પડી? મારી 50મી એનિવર્સરી છે. અચ્છા. મારે તારી દાદીને સરપ્રાઈઝ આપવી છે. હા, મેં તને સમજાવ્યું ને, એમાં હું હાફી ગયો બેટા. બેસી. ઓકે. થઈ ગયો બાબાનો ચમત્કાર, થઈ ગયો. જય હો. થેન્ક યુ બાબાની. જય હો. કલ્યાણમાં ઉત્થાન, ઉત્થાનમાં કલ્યાણ. તમારી કૃપા. ઝુનઝુન બાબાનું ગયું. વર્ષે મારા ઘરે પારણું બંધાયું. બાબા પરમેશ્વરનો અવતાર છે.
आओ वत्स, वेलकम। बाबा इंग्लिश बोले छे? बाबा सब जानता है। क्या दुविधा लेकर आए हो? बाबा मने पेट में गड़बड़ रहे छे, बहुत दुखे छे। आने पीड़ो लाडू आपो। अरे बाबा नो खाओ लाडो तो चाली पड़े गाडू। बाबा कोई बीजो उपाय नथी, मने ऑक्सीटोसिन नी एलर्जी छे, आ एनो रिपोर्ट छे। आशु अमने एकांत आपो। બાબા પર કેસ કરશું તો કેટલા લોકોનો ફાયદો થશે? નહીં હા, અરે રેકોર્ડિંગ રહેવા દો બાપા, પાહી મામ રક્ષા મામ, એટલે એટલે બચાવ હે ને? પણ બાબા જ તો લોકોને બચાવે છે। અરે ભણી લેતું હોત ને તો ડોક્ટર બની ગયા હોત, આમ બાબા વેડા ના કરવા પડે। અરે પણ હું બાબા નથી, હું ડોક્ટર જ છું, અહીં પાછળ જ મારું દવાખાનું છે। ઘણો સમય પ્રેક્ટિસ કરી પણ બહુ કમાણી થઈ નહીં, એટલે આ વેશ ધારણ કર્યો અને હું બાબા બની ગયો અને ખૂબ કમાણી કરી। હું આ બધું મૂકી દઈશ, મને પ્લીઝ કોર્ટ કે પોલીસના ચક્કરમાં ના પાડો। અરે સી મીના કુમારી કે લે તો સીને પે ગોલી ખાંગે છોટે, સીને પે। એ એક્ટર એક્ટિંગ પણ કરને। તો હવે કહી દે, કહી દે, યસ।